હવે આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર કોરોનાના સંક્રમણને રોકવા વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને આ 3 કેસમાં યુવતીઓનો સમાવેશ થયો હતો. ડાંગ જિલ્લા બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ આ 3 યુવતીઓ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. લોકડાઉન બાદ આ 3 યુવતીઓ ડાંગ જિલ્લામાં વતન પાછી આવી હતી. અમે જ્યારે આ 3 યુવતીઓના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે આ 3 યુવતીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં તુરંત કોવિડ-19માં આ યુવતીઓને સારવાર અપાઈ હતી. કોવિડ-19ના તબીબોના ઉપચાર બાદ આ 3 યુવતીઓના રિપોર્ટ નેગેટિવ આવતા આ 3 યુવતીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. અને હાલમાં ડાંગ જિલ્લાના વહીવટીતંત્રએ રાહતની સાંસ લીધી હોય તેવું જણાઈ આવ્યું છે. ડાંગ જિલ્લામાં હાલના સમયમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ રહ્યો નથી, જેથી કહી શકાય કે ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. અને આવનારા દિવસોમાં ડાંગ જિલ્લો ગ્રીન ઝીન જાહેર થાય તે ડાંગની પ્રજાને વધુ છૂટછાટ મળે તેની રાહ જોવાઈ રહી છે. હેમંત હળસ, ZSTV, સાપુતારા. હાલમાં સમગ્ર દેશ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતના છેવાડામાં આવેલો ડાંગ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ડાંગ જિલ્લામાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ખાસ વાત કરું તો જિલ્લા બહાર ફરજ બજાવતી 3 યુવતીઓ જે અલગ અલગ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી, જેમને ડાંગ જિલ્લામાં પાછા આવ્યા બાદ એમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને કોવિડ-19માં સારવાર બાદ આ 3 યુવતીઓ નેગેટિવ રિપોર્ટ આવતા હાલમાં ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો હોય તેવું કહી શકાય છે. અને ડાંગ જિલ્લો ક્યારે ગ્રીન ઝોન જાહેર કરાશે તે ડાંગની જનતા રાહ જોઈ રહી છે.